अस्सलामु अलैकुम विद्यार्थियों, धोरण चार आसपास में असाइनमेंट लखावी रहा छे विद्यार्थियों, तो आपणे पेज नंबर 55-56 आपणे लखावीशुं। तो सौप्रथम आपणे 55 पेज में जोईशुं, तो पहेलो 100 रुपयानी नोट छे, बीजो 500 रुपयानी नोट छे। हवे प्रकरण 24 नीचे आपेला विविध मसालाओनो उपयोग लखो। अड़दर, अजमो, हिंग, मेथी, लविंग, वरियारी, इलायची और धानाजीरी, बराबर छे। तो विद्यार्थियों आप तमने हूँ लई जाऊँ छू विद्यार्थियों नोटबुक नी अंदर। हवे आपणे जोईशुं नोटबुक नी अंदर आपणे लखेलू छे, बराबर छे। तमने आपणे वाँचवानुं छे, तमारे सरस अक्षरे नोटमां लखवानुं छे, बराबर छे। तो नीचे आपेला विविध मसालाओनो उपयोग लखेला, हळदर, अजमो, हिंग, मेथी, लविंग, वरियारी, इलायची, दानाजीरो, बराबर ते लखवानुं छे। तो हळदर सर्दी, उधरस अने कफ दूर करवा पानी के दूध साथे लेवामां आवे छे। अजमो पेटना दुखाव माटे चपटी मीठा साथे लेवाथी राहत थाय छे। हिंग पेटमां थता गैस के आफड़ा मोट हिंग ने पानी में पलाड़ी तेने पेस्ट नाभीना भागे भरवाथी राहत थाय छे। मेथी शरीरना वासाधना दर्दों माटे रात्रे मेथीनी पानी साथे लेवाथी राहत थाय छे। लविंग उधरस के दाँत में थता दुखावा माटे लविंग खूब ज उपयोगी छे। इलायची जम्या पछी के मोढ़ा माथी आवती दुर्गंध ने दूर करवा इलायची उपयोगी छे। वरियारी खोराक ने पचावा माटे अने शरीर की ठंडक माटे वरियारी खूब उपयोगी छे। दानाजीरु छासना स्वाद ने वधारवा, खोराक ने सुगंधित अने स्वादिष्ट करवा माटे तथा पाचन माटे दानाजीरु उपयोगी छे। प्रकरण 25 गुजरातना कोईपण 4 जिल्लाओ अने तेमना मुख्य मथकोना नाम लखवाना छे। तो जिल्लाओ अने मुख्य मथकमां अमदावाद मुख्य मथक, अरवली जिल्लो मोडासा मुख्य मथक, कच्छ जिल्लो भुज मथक, खेड़ा, नड़ियाद, गांधीनगर, गीर सोमनाथ, वेरावर, जूनागढ़, डांग, तो आहवा, तापी, तो व्यारा, बराबर छे। प्रश्न नंबर 2 में तमारे जोईशुं, तो तमारा जिल्लामां जोवालायक स्थळोना नाम लखवाना छे। अमारा जिल्लामां सयाजीबाग, कमाटीबाग, आजवानीमेटा, म्यूजियम, हीरा भागोर, चादोट, नारेश्वर वगैरे जोवालायक स्थळो छे। तमारा जिल्लामां भराता મેળાઓના નામ લખો છે, તો તમારા જિલ્લામાં ભરાતા મેળાઓના નામમાં વડોદરા અટલાદના મેળા, ટૂંક નોંધ લખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ટૂંક નોંધ લખો, 5 વાક્ય લખવાના છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળતા નેતા સરદાર વલ્લભભાઈ પટેલનો સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે। તે સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર નવા ગામ નજીક આવેલું છે। આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે। 182 મીટરનું ઊંચાઈ છે, જેમાં 157 મીટર પ્રતિમાની અને પેડેસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે। આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। આ સ્મારકની જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ 3,001 કરોડ અંદાજવામાં આવ્યો છે, બરાબર છે, અંદાજવામાં આવ્યો છે। તો આવો આપણે તમારા જિલ્લાના નામ લખવાના છે તે તમને હું કહી દઉં છું। હવે આપણે પાછા એસાઇનમેન્ટમાં જઈશું, એસાઇનમેન્ટમાં સમજીને પાછા આપણે પાછા એસાઇનમેન્ટમાં જઈશું। હા, તમારા જિલ્લાનું નામ લખવાના છે,
ચારે દિશાઓમાં આવેલા તમારા જિલ્લાના નામ લખવાના છે, બરાબર. તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થીઓ, બરાબર છે. હવે આપણે પાછા આપણે નોટબુકની અંદર જઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પ્રકરણ 13, પાણીના સ્ત્રોત જણાવો, પ્રાપ્તિ સ્થાનો છે. તો પાણીના સ્ત્રોતમાં વરસાદ, ઝરણા, નદી, કૂવા, સરોવર, તળાવ વગેરે પાણીના સ્ત્રોત છે. દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. પ્રકરણ 14, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. નિંદણ એટલે શું? તો ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળે વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે. પાકની ફેરબદલી એટલે શું? તો પાકની ફેરબદલી એટલે ખેતરમાં એક જ જાતના પાક દર વખતે ઉગાડવામાં બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે છે, તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે. પ્રકરણ 15, છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? છોટુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મોહલ્લામાં માણસો સાથે ટેમ્પો લઈને બજાર જાય છે. દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? દરિયા કિનારે નારિયેળના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રકરણ 16, પક્ષીઓ માળા કેમ બનાવે છે? પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળાઓ બનાવે છે. દેવચકલી તેનો માળો સામાથી બનાવે છે. દેવચકલી તેનો માળો ઘાસ, નરમ કાળીઓ, મૂળ, ઊન, વાર અને પિંજેલા રૂમાંથી બનાવે છે. દુધિયા દાંત એટલે શું? તો નાના બાળકોને આવતા શરૂઆતના દાંતને દુધિયા દાંત કહેવામાં આવે છે. તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવાનું પડ્યું? તો તેજલની માતા બીમાર હોવાથી તેમાં ઈલાજ માટે તેજલે તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનથી આવે છે. તેજલની મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કયા કામ કરતા હતા? તેજલના મામી ઘરકામ ઉપરાંત તેમની બાજુમાં આવેલા બહુમાળી મકાનોના 7 ઘરોની સફાઈ અને વાસણો ધોવામાં કામ કરે છે. પ્રકરણ 18, ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમરો તથા ચામડીના રોગો થાય છે. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? મારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં, ડોલમાં, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં થાય છે. અંજુએ પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? અંજુએ પાણીને ઉકાળીને પછી ઠંડુ પડીને તેને ગાળી ચોખ્ખું કરવાની યુક્તિ કરી. પ્રકરણ 19, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? અમે અને અમારા મિત્રો ઈદ, નાતાલ, પ્રજાસત્તાક દિન, દશેરા વગેરે તહેવારો ઉજવે છે. કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? 15મી ઓગસ્ટ ઉજવતો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિન, 26મી જાન્યુઆરી ઉજવાતા પ્રજાસત્તાક દિન, 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને 14મી નવેમ્બર બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, તમારે પેજ નંબર 55 થી 56 સુધી તમારે નોટબુકની અંદર લખવાનું છે વિદ્યાર્થીઓ, અને એસાઇનમેન્ટમાં પણ થોડું લખવાનું છે. તો પેજ નંબર 55 થી 56 તમારે નોટબુકની અંદર લખવાનું છે. અલ્લાહ હાફિઝ.